નવસારીના વચ્છરવાડ ગામે આંબલીના ઝાડમાં આગ લાગતા ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે બપોરે ઝાડમાં આગ લાગતા ગ્રામજનોએ પાણીનો મારો ચલાવતા મોડીસાંજી આગ કાબૂમાં લીધી હતી નવસારી તાલુકાના વચ્છરવાડ ગામે 102 વર્ષ જૂનું આંબલીનું ઝાડ આવ્યું છે જે ઝાડમાં અચાનક આગ લાગી જતાં ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને તમામ ગ્રામજનો આંબલીના ઝાડ પાસે ભેગા થઈ ગયા હતા તેમજ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ કાબૂમાં આવી ન હતી ગ્રામજનોએ મોડી સાંજે આગ કાબૂમાં લેતા હાશકારો અનુભવ્યો હતો આ એકસો બે વર્ષ જૂના અંબલીના ઝાડમાં આગ કેવી રીતે લાગી એ પ્રશ્ન ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો જો કે આ ઘટનામાં કોઈ મોટી હોનારસ સર્જાઈ ન હતી હલો મારું નામ સુરેશભાઈ નાથુભાઈ પટેલ વચ્છોનો રહેવાસી છું અને વચ્છોડ ગામમાં હરિયનવાસ ફળિયામાં કુદરતી રીતે આગ લાગવામાં આવી છે આંબલીના ઝાડમાં અને એ ઝાડ એકસો ને બે વર્ષ જૂનું છે અમને કંઈ ખબર પડી નથી શાના માટે આગ લાગી છે પણ ત્યાર પછી જાણ થવાથી અમે ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો ત્યાર પછી આપણે ગેસ લાઈનવાળાને ફોન કર્યો જીબીવાળાને ફોન કર્યો પણ આગ કાબૂમાં આવી નથી આગ નીચેથી નથી લાગી આગ ઉપરના ભાગેથી લાવવામાં આવ્યું છે મારું નામ મોના ઠાકોર છે અહીંયા આસોપાલ ફળિયામાં ઓટોમેટિક આંબલી સળાઈ ગઈ એ લગભગ એકથી બે વાગ્યાના ગાળામાં આંબલી ને એ કેવી રીતે ખબર પડી કે સ્વડેમાં આવેલા એક લેડીસેને ખબર પડી કે ડૂમ સળાઈ ગયો તેના પરથી અમને ખબર પડી ને એ જેમનું ઘર છે તેમની સાંભળે જમનાબેનનું ઘર છે તે લોકોને બી જાણ કરી પણ એ લોકો રહેવાસી અત્યારે નવસારી રહેતા છે ને એવી રીતે અમને ખબર પડી નહીં એ બધું પબ્લિક બી પાણી બી લાખું પણ ઓલવાતી બી નથી એ હવે કેવી રીતે એ એકસો દસ વર્ષ જૂની એમલી છે પણ આ ચમત્કાર જેવું જ છે વચ્ચે ગામમાં થયેલું છે મને એવું મારું ઓપિનિયન એવું છે કે આ કોઈ સળગાયું હોય એવું બી લાગે પણ આ તો નીચેથી સળગતું છે એટલે કંઈક કહેવાય નહીં શકાય કે ચમત્કાર ચમત્ક થયેલો છે